મિર્ચી મોર્નિંગ હરક પદુડા. આ શબ્દ જેટલી પણ વાર સાંભળું ને એટલી વાર મને મનોમન હસવું આવે. ખબર નહી, શબ્દનું ઉચ્ચારણ જ એવું છે કે હસું જ આવી જાય. હરખ પદુડા. એક કપલ હતું, હસબન્ડ વાઈફ. એમણે સવારે નક્કી કર્યું કે આજે બહારથી નાસ્તો લાવીને બ્રેકફાસ્ટ કરીએ, ચાની સાથે બહારનો નાસ્તો. એટલે હસબન્ડ ફાફડા જલેબી લેવા માટે ગયા. એ હસબન્ડ પાછો આવ્યો તો વાઈફને કહે કે આજે છે ને ફાફડાની દુકાનની બાજુમાં પેલું ફૂટબોલ ગ્રાઉન્ડ છે ને, ત્યાં બહુ બધા બાળકોને ફૂટબોલ રમતા જોઈને મને એમ થયું કે આપણે પિન્ટુને ફૂટબોલર બનાવીશું. વાઈફ કે ના બિલકુલ નહીં, મેં તો નક્કી જ કરેલું છે ડોક્ટર જ બનશે. હવે ફૂટબોલરની શું વેલ્યુ હોય આપણા દેશમાં, ડોક્ટરો તો પાંચમાં પૂછાય. હસબન્ડ કે ખોટી મગજમારી ના કર, મને ગમી ગયું, ફૂટબોલમાં શું ખોટું છે. એ ચાલ્યું 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 બે જણનું તો ફાફડા જલેબી સાઈડમાં રહ્યા, ચા ઠંડી થઈ ગઈ અને આમનો ઝઘડો મોટો થતો ગયો અને અવાજ ઊંચો થાય. આસ પડોશ વાળાના કાન સુધી પહોંચ્યો અવાજ અને ઉપલા માળે એક બેન નવા રહેવા આવેલા, એ આવ્યા ઝઘડો શાંત કરવા માટે કે શું થયું છે આમ. તેમણે આવીને કીધું શું થયું, તો પેલા બેન કે મારે ડોક્ટર બનાવવો છે પિન્ટુને અને આ કે છે ફૂટબોલર બનાવીએ. તો કે તમે બંને દીકરાને પૂછ્યું છે, એની ઈચ્છા તો જાણી લો. તો કે એ તો હજી 2.5 વર્ષનો છે, એને શું ખબર પડે. આને કહેવાય હરક પદુડા. આપણી લાઈફમાં આવું કેટલી બધી વાર થતું હોય છે, મનમાં જ પરણીએ અને મનમાં જ કેટલી બધી ચિંતાઓ એવી હોય જે કાલ્પનિક હોય, ઇમેજિનરી હોય, ખોટે ખોટી એન્ઝાયટી. તમે એક વાર છે ને આમ વિચારજો, આમ શાંતિ લિસ્ટ બનાવજો કે દિવસ દરમિયાન જેટલી પણ ચિંતાઓ કરો છો તેમાંથી ખરેખર કેટલી ફળીભૂત થાય છે, કેટલી ખરેખર એ વાસ્તવિકતામાં પરિણમે છે. મોટાભાગની ચિંતાઓ ઇમેજિનરી કાલ્પનિક જ હોય છે અને આપણે હરક પદુડા એ ચિંતાનો આખો વરઘોડો કાઢીએ. નવા વીકની શરૂઆત જયારે થઈ રહી છે ત્યારે આવી કાલ્પનિક ચિંતાઓને સાઈડ પર મૂકીને માત્ર વાસ્તવિકતામાં રહીએ એવા મોર્નિંગ મંત્ર સાથે દિવસની શરૂઆત કરી રહ્યો છું. 7:11 મિર્ચી 98.3 29th January 2018 સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.